આગળ વાત કરીએ સાબરકાંઠા તરફથી બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ છવાયો છે. સાબરકાંઠામાં વરસાદી માહોલ જિલ્લાના વાતાવરણમાં અચાનકથી પલટો આવ્યો છે. મહા વાવાઝોડાની અસરને લઈ અને સાબરકાંઠામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. વિજયનગરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ફેલાઈ ગયા છે. વિજયનગર અને આસપાસના વિસ્તારોમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. જાળિયા વિજયનગર ભેટ સારોલીમાં વરસાદી વાતાવરણ છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો. જિલ્લાના વાતાવરણમાં અચાનકથી પલટો આવ્યો છે. મહા વાવાઝોડાની અસર સાબરકાંઠામાં જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા આગાહી કરવામાં આવી છે જે લગભગ 5 થી 7 નવેમ્બર સુધી હજુ પણ વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે તેની વચ્ચે ન માત્ર દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રમાં પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ નોંધાયો છે અને વરસાદી વાતાવરણ તમામ જગ્યા પર સર્જાયું છે. વાત કરીએ સુરેશ થોરી ફોનલાઈન પર છે. સુરેશ, જે રીતે સાબરકાંઠામાં વરસાદી માહોલ સર્જાયો છે, શું છે અંગે વધુ માહિતી? જી બિલકુલ, વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં આજથી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેથી વાત કરવામાં આવે તો ખેરવડમાં વડાલી ઇન્દ્ર નગર ત્યાંથી કલોદ સહિત વરસાદના પણ કામકાજ જોવા મળ્યા હતા. અને વાત કરવામાં આવે તો ખેડૂતો પણ આ વરસાદને લઈને કમોસમીને લઈને વરસાદમાં પાકોમાં નુકસાન થાય તેવું ખેડૂતો પણ જણાવી રહ્યા છે. ચોક્કસથી સુરેશ, માહિતી બદલ આભાર.